અત્યારે સીએમ રૂપાણી દિલ્હી જાય તેવી વાત સામે આવી છે. દિલ્હી પહેલા બેઠક થશે કે નહીં તે એક સવાલ છે. હવે સીએમ રૂપાણી આવતીકાલથી બે દિવસ દિલ્હી જવાના છે. દિલ્હીનો તેમનો પ્રવાસ પહેલાથી જ ફિક્સ છે. ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠક છે કે જેના માટે તેઓ દિલ્હી જવાના છે. આ પ્રવાસ પહેલા સામાજિક આગેવાનો સાથેની બેઠક અંગે હવે દ્વિધા છે, કન્ફ્યુઝન છે કે દિલ્હી પહેલા બેઠક થઈ જશે કે નહીં. આ ખૂબ મોટો મુદ્દો છે અને હાર્દિકના પારણાને લઈને મામલો અટકેલો છે. અને સમાજના અગ્રણીઓની સાથે સરકારની બેઠક હોય ને તેમાં જો સીએમ રૂપાણી ના હોય તો તે વાટાઘાટો યોગ્ય ન કહેવાય. બીજી તરફ સીએમ રૂપાણી પોતે જ હવે જ્યારે દિલ્હી જવાના હોય, બે દિવસનો તેમનો કાર્યક્રમ હોય દિલ્હીનો, આજે જ તેઓ નીકળવાના છે દિલ્હી જવા માટે, તે પહેલા તેમની મુલાકાત થાય છે કે નહીં તે જોવાનું રહેશે. ઓનલાઈન પર જોડાયા છે સંવાદદાતા હિતલ પારેખ. હિતલ, શું કાર્યક્રમ છે સીએમનો? જી ચોક્કસ, એવું કહી શકાય કે દિલ્હીમાં ભાજપની કાર્યકારીણીની બેઠક છે, રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠક છે. એમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આવતીકાલે સવારે દિલ્હી જવા નીકળશે. એટલે સમગ્ર હાર્દિકનું જે પ્રકરણ છે એ હાર્દિકના પ્રકરણ ઉપર જો કોઈ પણ જાતની સમાધાનની ભૂમિકા હોય અથવા નરેશ પટેલને મળવાની વાત હોય તો સ્વાભાવિક છે કે આવતીકાલ સવાર સુધીમાં આ મુલાકાત થવી જોઈએ. પણ હજુ સુધી સરકાર તરફથી કોઈ જ એવા અણસાર મળ્યા નથી કે જેમાં કોઈ મુલાકાત હોય. અને દિલ્હીનો જે મુખ્યપ્રધાનનો કાર્યક્રમ છે એ બે દિવસનો કાર્યક્રમ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યકારીણીમાં હાજર રહેવાના છે. એટલે બે દિવસ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના સંગઠનના લોકો દિલ્હીમાં બે દિવસ રોકાણ કરશે. જી, હવે જો સીએમ જતા રહે છે તો પછી વાટાઘાટો કઈ રીતે થશે? કારણ કે સમાજના અગ્રણીઓને તો મુલાકાત કરવી છે. હવે સીએમ ના હોય તો પછી તેમની સિવાય કોઈ અન્ય એવું કોઈ અગ્રણી હશે ગુજરાતમાં બે દિવસ આગામી કે જે અહીં વાટાઘાટો કરી શકે? જી ચોક્કસ, એવું કહી શકાય કે આ બે દિવસ એવા છે કે જ્યારે સીએમ અહીંથી દિલ્હી જતા રહેશે ત્યારબાદ ગુજરાતમાં કોઈ સીધી રીતે એવું અગ્રણી નહીં રહે કે જે સીધી રીતે નરેશ પટેલ સાથે કે પાસના અગ્રણીઓ સાથે બેઠક કરી શકે. કારણ કે આ જે આખો મુદ્દો છે એ મુદ્દો મુખ્યપ્રધાનની કક્ષાએ જ ઉકેલાય એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. ત્યારે સ્વાભાવિક છે કે હવે પછીના જે કલાકો બાકી છે, મુખ્યપ્રધાન જ્યારે દિલ્હી આવતીકાલે સવારે જવાના છે ત્યાં સુધીનો સમયગાળો માત્ર રહ્યો છે. અને ત્યાં સુધીના સમયગાળામાં નરેશ પટેલને મુખ્યપ્રધાન દ્વારા બોલાવવામાં આવે છે કે કેમ એ પણ મહત્વનું છે. અને અત્યારના તબક્કે જોવા જઈએ તો એવી કોઈ સીધી શક્યતાઓ દેખાતી નથી. જી હિતલ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો શું કાર્યક્રમ છે? કારણ કે નીતિન પટેલ જે છે તે આ પહેલા પણ અનામતના મુદ્દામાં ખૂબ આગળ રહેલા હતા. હવે વાટાઘાટોમાં શું નીતિન પટેલ સાથે વાતચીત થાય તેવી શક્યતા ખરી? જી, ખાસ કરીને જણાવ્યું હતું કે નીતિન પટેલ નાયબ મુખ્યપ્રધાન છે, એ લાંબા દિવસોથી જાપાનના પ્રવાસે છે. અને તે જે એમનો જાપાનનો અત્યારે વિદેશમાં છે અને જાપાનનો પ્રવાસ એમનો 9 તારીખે પૂરો થાય છે. એટલે સ્વાભાવિક છે કે 9 તારીખ સુધી નીતિન પટેલ પણ ગુજરાતમાં કે દેશમાં હાજર નથી. એટલે નીતિન પટેલ સાથે પણ કોઈ જાતની વાટાઘાટો થાય એવી શક્યતાઓ પણ નથી. એટલે હિતલ, અહીંયા સ્પષ્ટ એક વાત તો માનવી રહી, આજે 7 તારીખ થઈ, 8 અને 9 બે દિવસ સીએમ પણ નથી, નાયબ મુખ્યમંત્રી પણ નથી, તો બે દિવસ તો મામલો અટકી જ જશે. જી ચોક્કસ, અટકી જાય એવી સંપૂર્ણ શક્યતાઓ છે. પણ સ્વાભાવિક છે કે હજુ આવતીકાલ સવાર સુધી મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગુજરાતમાં છે અને એ દરમિયાન જ કોઈ સોલ્યુશન લાવવાનો પ્રયત્ન થઈ શકે. અને કદાચ જો બેઠક થાય તો કોઈક નિષ્કર્ષ પણ આવે. એટલે સ્વાભાવિક છે કે આવતીકાલ સવાર સુધી ગમે તે ઘડીએ આ બેઠકનું આયોજન થાય એવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે. જી હિતલ, ખાસ અહીં નરેશ પટેલે જે રીતે નિવેદન કર્યું હતું તેમણે એવું કહ્યું કે હજુ તેમની મીટિંગ થવાની બાકી છે ઉમિયાધામની સાથે. હવે ઉમિયાધામના અને આમની બેઠક થાય એમાં પણ એમણે 1-2 દિવસ કયા છે. હવે જો એમની 1-2 દિવસનું પ્રોસેસ જશે તો પછી આ રવિવારની બદલે સોમવારે તો મુદ્દો જવાનો જ છે. જી ચોક્કસ, એવું કહી શકાય. કારણ કે અત્યારે જે સૌથી મહત્વનો પ્રશ્ન હતો હાર્દિકની તબિયતને લગતો પ્રશ્ન હતો. હવે જ્યારે હાર્દિક પોતે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ ચૂક્યો છે ત્યારે સ્વાભાવિક છે કે એક મોટું જે ગ્રહણ હતું કે હાર્દિકની તબિયત દિવસે દિવસે કથળી રહી છે. હવે હોસ્પિટલમાં દાખલ થવાના કારણે એ તબિયતમાં ક્યાંક ને ક્યાંક સ્ટેબલ તબિયત થશે અને એ તબિયત સ્ટેબલ થાય તો સ્વાભાવિક છે કે આ મુદ્દો આગળ પણ 1-2 દિવસ પછી ચર્ચા થાય તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે. કારણ કે જો કાલે આવતીકાલ સવાર સુધીમાં મુખ્યપ્રધાન સાથે કોઈ બેઠક ન થાય તો આ બેઠક સીધી રીતે સોમવાર ઉપર જાય એવી સંપૂર્ણ રીતે શક્યતા છે. અને સ્વાભાવિક છે કે જ્યારે હાર્દિકની તબિયત છે એ સિવિલમાં છે એટલે તબિયત એની સ્ટેબલ થશે. ડોક્ટરોની નિષ્ણાત ડોક્ટરોની
સીધી દેખરેખ હેઠળ હશે, એટલે એવું માની શકાય કે હાલના તારીખમાં હવે થોડો આ બેઠકનો જે અવકાશ છે એ લંબાઈ શકે છે, અથવા આવતીકાલ સવાર સુધીમાં ગમે તે ઘડીએ આ બેઠકનું આયોજન થઈ શકે એવી પણ અત્યારે શક્યતાઓ ખુલ્લી છે. બિલકુલ હિતલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ, આ સમગ્ર માહિતી આપવા બદલ. તો નાયબ મુખ્યમંત્રી જાપાન છે રવિવાર સુધી, તેઓ સોમવારે આવશે. મુખ્યમંત્રી આવતીકાલથી જઈ રહ્યા છે દિલ્હી, રૂપાણી, અને તેઓ પણ હવે સોમવારે પરત આવવાના છે. તો આવતીકાલ સવાર સુધીનો અવકાશ છે, જો પાટીદારના બંને મોટા ધામો ખોડલધામ અને ઉમિયાધામ બંને સાથે મળીને બેઠક આજે ને આજે કરી લેવી પડે અને આવતીકાલે સવાર સુધીમાં મુખ્યમંત્રી સાથે વાટાઘાટો કરી દેવો પડે તો શક્ય છે, નહીં તો પછી આવનારા આવતીકાલ અને પરમ દિવસ બે દિવસ તો શૂન્યાવકાશ સર્જાશે જ આ સમગ્ર મુદ્દામાં, કારણ કે મુખ્યમંત્રી પણ ગુજરાતમાં નથી, નાયબ મુખ્યમંત્રી પણ ગુજરાતમાં નથી, અને વાટાઘાટો સરકાર સાથે કરવો હોય તો આ બે વ્યક્તિઓ સિવાય વાટાઘાટો થઈ ના શકે, અને આ બંને વ્યક્તિઓ જ ગુજરાતમાં ના હોય તો પછી કઈ રીતે આ મુદ્દો સુલઝાઈ શકે.